गुड मॉर्निंग फ्रेंड्स, ગયા વિડિયોની અંદર આપણે મેં સમાંતર રેખા અને તેની છેદી ગામને લગતા કેટલાક પરિણામો અને કેટલાક પદો વિશે અભ્યાસ કર્યો હતો। આ વિડિયોની અંદર આપણે ખૂણાનો દ્વિભાજક વિશે અભ્યાસ કરીશું અને આગળ કેટલાક પ્રમેયો જોઈશું। તો અહીંયા આપણે ખૂણાનો દ્વિભાજકની વ્યાખ્યા આપણે જોઈએ તો કોઈ ખૂણો અહીં દ્વિભાજક, દ્વિભાજકનો અર્થ જ થાય કે બે સરખા ભાગ કરવું અને ખૂણાનો દ્વિભાજક તે ખૂણાના બે સરખા ભાગ કરે। હવે ખૂણાના બે સરખા ભાગ કરે એવું કોઈ કિરણ જે છે ખૂણામાંથી ઉદ્ભવ પામે છે, બરાબર। એટલે ધારો કે આપણે આકૃતિમાં આપેલું છે એ બી ક્યુ ખૂણો છે, એ ખૂણામાં બી બી કિરણ એના મધ્યમાંથી પસાર થાય છે, એટલે આ જે કિરણ છે બી એ ખૂણો એ બી ક્યુ ના બે સરખા ભાગ કરે છે। એટલે આપણે દ્વિભાજકની વ્યાખ્યા એવી રીતે લખીએ કે જે કિરણ ખૂણાના બે સરખા ભાગ કરે એ કિરણને એ ખૂણાનો દ્વિભાજક કહે છે। એની છેદિકા કઈ છે પીએસ, એને ક્યુ અને આ બિંદુમાં
કોણ કોને કે આપણે z આકાર જોયો તો z આકાર માં જે આપણે ખૂણો મળે છે એ અંતરયુગ નો કોણ થાય એટલે કે આ ખૂણો બરાબર આ ખૂણો બરાબર એટલે આ બંને ખૂણો તથા બીજો યુગ્મ કોણ નું જોડ એટલે કે ઉલટો z એટલે આ ખૂણો અને આ ખૂણો એટલે આ જે છે બંને ખૂણા સરખા થાય અને આ બંને ખૂણા સરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે તો એનો પહેલા તો પક્ષ લખીએ આપણે પક્ષ તો રેખા L समांतर M छे तथा L अने M नी छेदिका रेखा PS ए L अने M ने Q अने R बिंदु मा छेदे छे आटलो अपनी पासे पॉक्स छे સાધ્યમાં શું સાબિત કરવાનું છે તે લખીએ તો આપણું સાધ્ય શું થાય એ ક્યુ આર ખૂણો એ ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર ડી પહેલું આપણે સાબિત કરવાનું છે અને બીજું બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી આપણે આવું સાબિત કરવાનું છે સાબિતી જોઈએ પહેલા આપણે ઓકે તો આ સાબિતીની અંદર બે સમાંતર રેખા અને એની છેદિકા આપેલી છે તો બે સમાંતર રેખા અને એની છેદિકા આપેલી હોય તો આપણે એક આગળ એની આગળ આપણે સ્ટેટમેન્ટ જોઈ ગયા કે જો આ બે સમાંતર રેખા અને એની છેદિકા આપેલી હોય તો અનુકોણની જોડ પ્રત્યેક જોડ સમાન થાય ગયા વિડીયોમાં આપણે જોયું હતું તો આપણે એને લખીએ કે એલ સમાંતર એમ આપેલ છે તથા રેખા PS એની છેદિકા છે માટે અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય જે આપણે અનુકોણ માટેની પૂર્વધારણા એવું આપણે કીધું હતું અનુકોણ માટેની પૂર્વધારણા એવું કહેવામાં આવ્યું છે કે જો બે સમાંતર રેખા હોય અને એની છેદિકા હોય તો પ્રત્યેક અનુકોણની જો સમાન થાય અનુકોણ કોને કહીએ આપણે તો પી ક્યુ બી અને ક્યુ આર ડી તેવી રીતે અહીંયા પી ક્યુ એ અને ક્યુ આર સી અનુકોણની જોડ વડે હવે આપણે ખૂણા જોઈએ છે બી ક્યુ આર ઓકે તો અહીંયા મેં અનુકોણ કયા લઉં છું તો એ ક્યુ બી અનુકોણ લઉં છું અને એની જોડ બીજી કઈ મળે છે ક્યુ આર ડી આ બંને ખૂણા કેવા થાય સરખા થાય આ જે અમે ચોકડી કરેલી છે તો એના બરાબર આ ખૂણો સરખો થશે બરાબર આ જો સરખો થાય તો એની સામે આ ખૂણો બી સરખો થાય એટલે આ બંને બી સરખા થઈ જાય એવી રીતે આપણે આગળ વધવાનું છે તો અનુકોણની મેં જોડ લખું છું પહેલી ખૂણો પી ક્યુ બી બરાબર ખૂણો ક્યુ આર ડી થાય ક્યુ આર ડી અનુકોણની જોડ થાય છે આટલું આપણને ખબર પડી કે આ જે એક્સ છે એના બરાબર આ ખૂણો છે તો હવે આ બંને જે ખૂણા છે એ તો એકમ કોણની જોડ થાય બરાબર એ તમને ખબર હશે કે જે બંને બાજુ વિદ્યુત કિરણ હોય તો એકમ કોણ બને એટલે આ જે PQB છે એ AQR નો યુગ્મ કોણ થાય એટલે પરંતુ આપણે લખવાનું હોય કે ખૂણો PQB બરાબર તો શું છે AQR છે કારણ કે બંને યુગ્મ કોણની જોડ છે તો PQB બરાબર AQR થાય અને PQB બરાબર QRD થાય તો આ બંને પરસ્પર સમાન થઈ જાય જો આ PQR નું માપ 10 સેન્ટીમીટર સોરી ખૂણો છે એટલે એનું માપ જો 30 હોય તો અનુમાપ 30 થાય અનુમાપ 30 હોય તો અનુમાપ બી 30 થાય તો આ બંને બી સરખા થયા ને એટલે QRD બરાબર AQR થાય માટે ખૂણો AQR બરાબર ખૂણો QR નીચે આપણું પ્રથમ પરિણામ છે એ આપણને મળી જાય છે બોક્સ પર આવીએ તેવી રીતે આગળ બીજા યુગ્મ પણ અનુકોણ લેવાના છે તો અહીંયા આપણે આ ખૂણો જોઈતો છે એટલા માટે મેં આ યુગ્મ લખું છું
PQA અને QRC ખૂણો PQA બરાબર ખૂણો QRC તેવી જ રીતે અહીં લખવાનું આપણે તો આ બંને છે અનુકોણની જોડ તથા PQA નો આ જે ખૂણો છે અને આ બંને ખૂણો અનુકોણની જોડ થઈ પણ આ બંને તે યુગ્મકોણની જોડ છે કોની સાથે એ PQA એ PQR સાથે યુગ્મકોણની જોડ બનાવે પરંતુ PQA બરાબર BQR ઓકે આ બંને છે યુગ્મકોણ આ બંને તો યુગ્મકોણ છે હવે PQA બરાબર આવી છે PQA બરાબર આવી છે બંને પરસ્પર સરખા થાય માટે ખૂણો QRC બરાબર ખૂણો BQR BQR બરાબર QRC ઓકે તમને બીજું પરિણામ પણ આ રીતે મળે છે મિત્રો આગળ આપણે પૂર્વધારણા 6.3 જોઈએ તો 6.3 જે છે 6.2 નો પ્રતીક છે એટલે એનાથી ઉલટું છે આપણે 6.2 માં જે જોયું કે છેદિકા જો બે સમાંતર રેખાને છેદે તો આપણે અંતર્યુગ્મ કોણની જોડ સમાન મળે તો 6.3 માં શું આપેલું છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાને એવી રીતે છેદે કે અંતર્યુગ્મ કોણની જોડ સમાન થાય એટલે અહીંયા પહેલા અંતર્યુગ્મ કોણની જોડને સમાન આપી દીધું છે તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય એટલે આપણે જે 6.2 જોયું એનું પ્રતીક એટલે એનાથી ઉલટું પણ સત્ય છે એને આપણે સાબિતી વગર સ્વીકારવાનું છે આગળ છે પ્રમેય 6.4 પ્રમેય 6.4 માં એવું કીધેલું છે કે એક છેદિકા બે સમાંતર રેખાને છેદે છે એટલે આપણી પહેલી આકૃતિ આની અંદર આવશે એલ એમ અને એની છેદિકા પી એસ અને એ બી સી બી લખું છું અને આ ક્યુ અને આર અહીંયા બે સમાંતર રેખાની છેદિકા છેદે છે છેદિકાની એક તરફ અંતઃ કોણ એક તરફ એટલે છેદિકાની એક બાજુ ને એટલે પીવાની આ બાજુ તો બીજી બાજુ કાલે આપણે વાત કરી બરાબર તો એ એક જ તરફ અંતઃ કોણ એટલે અંદરની બાજુના ખૂણા તો એ અંદરની બાજુના ખૂણા જે છે એ કેવા હોય તો પૂરક પૂરક નો મતલબ બંને નો સરવાળો 180 થાય એટલે એ ક્યુ આર મેં આગળ પણ તમને કીધું હતું કે અંતઃકોણના માપ વિશે અહીં આપેલો નથી પણ આપણે આગળ જોવાનું છે તો એના માપ સરખાણે થાય પણ કેવા થાય પૂરક થાય એટલે એ ક્યુ આર અને ક્યુ આર સી જો બંને રેખા સમાંતર અને એને કોઈ છેદિકા છેદે ત્યારે બંનેની અંદર જે અંતઃકોણો આવેલા છે એ અંતઃકોણો એ ક્યુ આર અને ક્યુ આર સી એકબીજાના પૂરક થાય એટલે બંનેનો સરવાળો 180 થાય તેવી રીતે બી ક્યુ આર અને ક્યુ આર ડી એ બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય એટલે આપણે લખવાનું છે જરૂરી શું છે અહીંયા પ્રમેયમાં તો એલ સમાંતર એમ થવું જોઈએ અને એની છેદિકા જે છે તે બંનેને છેદે છે બે ભિન્ન બિંદુઓમાં છેદવી જોઈએ તો આપણે એવું કહી શકીએ કે ખૂણો એ ક્યુ આર એક અંદર અંતઃકોણો છે બરાબર તો અંતઃકોણો એટલે કે અંદરની બાજુ આવેલા ખૂણા એ ક્યુ આર અને ખૂણો ક્યુ આર સી બરાબર થાય 180 તથા બી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર ડી બરાબર બી કેટલા થાય 180 બંને સમીકરણ બી યાદ રાખવાનું અને દાખલામાં પણ આનો ઉપયોગ કરશું આપણે અંતઃકોણ એકબીજાના પૂરક છે અનુમાપ ધારો કે આપણે 50 આપેલું છે ફોર એક્ઝામ્પલ અનુમાપ આપણે 50 આપેલું છે તો આપણે એવું કીધું કે QRC નું માપ શોધો એવું કીધું કે L સમાંતર M આપેલું છે એની છેદિકા છે આ ખૂણાનું માપ 50 છે અનુમાપ શોધો તો આપણે કેવી રીતે શોધવાના 180 આ બંનેનો સરવાળો 180 થાય તો એકનું માપ જો 50 છે તો અનુમાપ કેટલું થાય 130 થાય તેવી રીતે અહીંયા ધારો કે આપણે આપેલું કહ્યું કે અનુમાપ 7 છે તો અનુમાપ શોધો તો બંનેનો સરવાળો 7 વત્તા સોરી 180 થાય એમાંથી 7 બાદ કરીએ તો આનું જે માપ છે કેટલું આવે 120 આવે એટલે આવી રીતે આપણે ખૂણાઓના માપ શોધી શકીએ આની મદદથી એ
બંને આપણે યાદ રાખવાનું, બંને એકબીજાના પૂરક છે. હવે એક જ રેખા અને સમાંતર રેખાનો નવો ટોપિક છે, તો એના માટે આપણે ત્રણ રેખાઓ લઈએ. અહીંયા ત્રણ રેખાની વાત છે, L, M અને P. અને એની કોઈ રેખા L, M અને N અને એની કોઈ રેખા P ત્રણ ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો અહીંયા એવું કીધેલું છે કે એક રેખા L એને સમાંતર M છે અને M જે છે તે N ને સમાંતર છે. તો L ને કોને સમાંતર થાય? N ને સમાંતર થાય. એટલે કે એની વ્યાખ્યા આપણે જોઈએ તો જો બે રેખાઓ એક રેખાને સમાંતર હોય તો એ રેખાઓ પરસ્પર પણ સમાંતર થાય. જો બે રેખાઓ એક રેખાને સમાંતર હોય તો તે બે રેખાઓ પરસ્પર સમાન થાય છે. અહીંયા આપણે વાત કરીએ તો L સમાંતર M છે. અહીંયા આ ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ. તો L સમાંતર M હોય ને P જો એને છેદે તો ખૂણો એક બરાબર ખૂણો બે થઈ જાય. અનુગોળની જોડ સમાન મળે છે, આપણે પૂર્વધર્મમાં જોયું. તથા M સમાંતર M છે, M સમાંતર M છે તો શું થાય? બે બરાબર ત્રણ થાય, ખૂણો બે બરાબર ખૂણો ત્રણ થાય. બરાબર. તો જો એક બરાબર બે હોય અને બે બરાબર ત્રણ હોય તો એક બરાબર ત્રણ થાય, માટે ખૂણો એક બરાબર ખૂણો ત્રણ થાય. કારણ કે અનુમાપ જે છે તે અનુમાપ છે અને અનુમાપ એ અનુમાપ બરાબર છે. અને ખૂણાઓ જો સરખા થાય તો આપણે પૂર્વધારણા અનુગોળની પૂર્વધારણાની પ્રત્યેક પૂર્વધારણા જોઈ હતી કે જો ખૂણાઓ અનુગોળની જોડ સમાન થાય તો બંને રેખા પરસ્પર સમાંતર હોય. એટલે જો આ ખૂણાઓ જો સરખા થતા હોય તો L અને N ની કેવા થાય? સમાંતર થાય. એટલે L સમાંતર N થાય છે. એટલે જો રેખાઓ બે રેખાઓ પરસ્પર એક રેખાને સમાંતર હોય તો બંને રેખા પરસ્પર પણ સમાંતર થાય. એટલે L જો M ને સમાંતર છે, M N ને સમાંતર છે, તો L N ને સમાંતર હોય છે. Thank you.